રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ ઠંડીનું પ્રમાણ છે વધ્યું છે. ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં શિયાળાનો સેકન્ડ રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાથી લોકો હેરાન થતા જોવા મળ્યા છે. ઠંડીનો પારો સતત ગગડ્યો છે. હિમાચલમાં બરફની ચાદર છવાઈ છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાતા પવનોથી લોકો હેરાન થયા છે. રાજ્યભરમાં તમામ જગ્યાએ ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો છે. સિઝનમાં નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. અમદાવાદ 10 ડિગ્રી સાથે ઠૂંઠવાયું છે. તો છેલ્લા 5 વર્ષમાં શિયાળાની સૌથી વધુ ઠંડી અનુભવાય છે. હજુ પણ ઠંડા પવનો વધવાની શક્યતા છે. આવનારા 2 દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી શક્યતા છે. હિમાચલમાં બરફની ચાદર છવાઈ છે. ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ રાજ્યના અનેક શહેરો છે જેનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે આગામી 2 દિવસ હજુ પણ ઠંડીનો પારો ગગડે